નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 22 એપ્રિલ 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોસ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોસ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 22 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે 17,793 કરોડ રૂપિયા જાહેર કર્યા, આ યોજનામાં કયું રાજ્ય સામેલ નથી? તો આ યોજનામાં એકમાત્ર પશ્ચિમ બંગાળ રાજ્ય સામેલ નથી. પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી COVID-19 યોદ્ધા કલ્યાણ યોજના લોન્ચ કરી? તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 ને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા રાજ્યની સરકારે માનસિક સ્વાસ્થ્ય અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો? તો તે છે તેલંગાણા રાજ્ય સરકાર, તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા રાજ્યમાં ઈ સંજીવની ઓપીડીનો શુભારંભ કરવામાં આવ્યો? તો તે શુભારંભ કરવામાં આવ્યો છે હિમાચલ પ્રદેશમાં, હિમાચલ પ્રદેશ, રાજધાની શિમલા, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, રાજ્યપાલ બંડારું દત્તાત્રેય, વિધાનસભાની બેઠકો 68, લોકસભાની બેઠકો 4, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 25 જાન્યુઆરી 1971. પ્રશ્ન પાંચ, હાલમાં જ કોણે સંવેદનશીલ અને ઓછી કિંમતના બગ સ્નિફર વિકસિત કર્યા? તો તે વિકસિત કર્યા છે ARI પુણે, મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન છ, હાલમાં મોહમ્મદ રફીક કઈ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા? તો તેઓ મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા છે ઓડિશા હાઈકોર્ટમાં, ઓડિશા, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન સાત, હાલમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નવા સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કપિલ દેવ ત્રિપાઠીને. ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ભારત, પાટનગર, નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન આઠ, કોરોના વાયરસને સંપૂર્ણ રીતે ખતમ કરનાર
દેશનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો પ્રથમ રાજ્ય બન્યું છે ગોવા. ગોવા રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ સત્યપાલ મલિક, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 9, સિવિલ સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ દિવસ ઉજવવામાં આવે છે 21 એપ્રિલના રોજ. ભારત સરકાર દ્વારા દર વર્ષે 21 એપ્રિલે સિવિલ સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ પ્રથમવાર 21 એપ્રિલ 2006માં ઉજવવામાં આવ્યો હતો. પ્રશ્ન 10, હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ગોદાવરી નદીના કિનારે વસતા આદિવાસી લોકોના કોવિડ-19 પરીક્ષણ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી? તો તે આંધ્રપ્રદેશ રાજ્યની સરકાર દ્વારા અરજી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11, હાલમાં જ ભારત સરકાર દ્વારા FDI નીતિમાં ફેરફાર કર્યા છે, તો કયા દેશે આ ફેરફારોને WTOના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું તેવું કહ્યું? તો તે દેશ છે ચીન. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિની. પ્રશ્ન 12, હાલમાં જ સીમા સડક સંગઠને કયા રાજ્યમાં ડેપોરિજો પુલનું નિર્માણ કર્યું? તો તે કર્યું છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં. અરુણાચલ પ્રદેશ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર BD મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 19 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 13, હાલમાં જ ફેસબુકે સુપર એપ બનાવવા માટે કઈ ભારતીય કંપની સાથે સમજૂતી કરી? તો સમજૂતી કરી છે રિલાયન્સ સાથે. ફેસબુકની સ્થાપના 2004માં, મુખ્યમથક કેલિફોર્નિયામાં અને CEO છે માર્ક ઝુકરબર્ગ. પ્રશ્ન 14, હાલમાં જ લુઈસ સેપલુવેડાનું અવસાન થયું તે કોણ હતા? તો તેઓ એક લેખક હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે. પ્રશ્ન 15, હાલમાં જ સૌથી વધારે કોવિડ-19 સંબંધિત વધારે લાભ આપનાર પ્રથમ જીવન વીમા કંપની કઈ બની? તો તે બની છે ટાટા AIA. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.